કેશોદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરી જન્મ જયંતિની ઉજવણી સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેશોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સામાજિક સેવા સંઘ દ્વારા અખંડ ભારતના અને આઝાદીના સાચા કર્મવીર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ ઉજવવામાં આવેલ, જેમાં કેશોદના સરદ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરવામાં આવેલ તથા રાષ્ટ્રની એકતા અખંડિતતા જાળવી રાખવા માટેના સૌ ઉપસ્થિત આગેવાનોએ શપથ લીધા હતા. આ પ્રસંગ નિમિત્તે સરદાર પટેલ બ્લડ કેમ્પ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય તેમજ માજી ધારાસભ્ય, કેશોદ નગરપાલિકા સ્ટાફ તેમજ કેશોદના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજ કેશોદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સામાજિક સંઘ દ્વારા આયોજિત સરદાર પટેલની પ્રતિમાને હાર તોરાનો કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરેલ છે. તો સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે સાર્થક થાય એવી. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ ZSTVના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZSTVના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે, જ્યાં અમે બહેનોનું સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.